नमस्कार मित्रों, FY BA सेमिस्टर 1 FE 104 कंपलसरी संस्कृत अथवा तो संस्कृत फाउंडेशन इलेक्टिव प्रश्नपत्र नंबर 104 एमां आपणा सिलेबस में जे स्वप्न वासल हतो नाटक जे नाट्यकार भासवी हती अने सिलेबस में अंक 1 2 ने 3 छे, परंतु स्वप्न वासल हतो नाटक 1-6 अंकोमां लखायेलुं छे। तो एमां आपणे अगाउ भास नाटकोनी शोध कोणे केवी रीते करी अने भासनामे नाटकोनुं वर्गीकरण कोणे कर्युं, केटला नाटको हता, कोणे प्रकाशित कर्या अने नाटको अंगे केवा प्रकारना मतभेदो ऊभा थया, कोणे शुं कह्युं वगैरे आपणे दलीलो द्वारा समजवानो प्रयत्न कर्यो। त्यारबाद आपणे भास नाटकोमां जे कथा प्राप्त थाय छे अथवा तो एमां पण आपणा सिलेबसमां स्वप्न वासलतम जे नाट्यकृति छे ए नाट्यकृति में जे कथा प्राप्त थाय छे ए कथानुं अनुसंधान एटले के ए कथा अगाउना नाटक साथे जोडायेली छे जेनुं नाम छे प्रतिज्ञा योगेंद्रा। तो अने आ बन्नेमां जे पासे कथा लेखी छे ए आनाथी पण घणा वर्षो पूर्वे उपलब्ध हती, तो एना माटे आपणे जोई रह्या छीए के उदयन कथा आपणो जनरल छे उदयन कथा। तो के नाट्यकार पासे आपणा नाटक स्वप्न वासवदत्तम नुं आलेखन कर्युं छे, स्वप्न वासवदत्तम नाटक रच्युं छे, तो आ स्वप्न वासवदत्तम नाटक नी जे कथा छे ए कथानुं प्रधान पात्र एटले के उदयन, तो ए उदयन विषे नाट्यकार पासे जे कथा वस्तु आलेख्युं छे ए उदयन विषे भासती पण पूर्वे आपणो प्रश्ननुं टाइटल छे उदयन कथाना અંશ અથવા તો કયા કયા ગ્રંથોમાં નાટ્યકાર ભાસતી પણ પૂર્વે ઉદયન કથા જોવા મળતી હતી અથવા તો હતી કે જેમાંથી ભાસે કથા આલેખી અને પોતાના નાટકનું કથા વસ્તુ લખ્યું હોય, આના વિશે આપણે કેટલીક ચર્ચાઓ આગળ કરી ચૂક્યા છીએ। અને એના માટે ઉદાહરણ પણ આપ્યા હતા કે વાલ્મીકી રામાયણ લખ્યું, તો એ વાલ્મીકીએ લખેલા રામાયણ અંદર પછીના કવિઓએ નાટ્યકારોએ પોતાના કાવ્યો અને નાટકો એ રામાયણને આદર્શ માનીને આધારભૂત માનીને રામાયણનો જે પ્રસંગો છે એમાં થોડો ફેરફાર કરીને આલેખવાનો પ્રયત્ન કર્યો છે। મહર્ષિ વ્યાસે મહાભારત લખ્યું છે, તો એમાં પણ એવું બન્યું છે મહર્ષિ વ્યાસે જે મહાભારત આલેખ્યું છે લખ્યું છે 100,000 શ્લોકોમાં, રામાયણ 24,000 શ્લોકોમાં છે, મહાભારત 100,000 શ્લોકોમાં છે, તો એ મહાભારતના 100,000 શ્લોકોમાંથી જે કથા વસ્તુ પ્રાપ્ત થાય છે એ કથા વસ્તુમાંથી કેટલાક પછીના નાટ્યકારોએ કવિઓએ પોતાની કલ્પનાથી, જેમ કે નાટ્યકાર પાસે મહાભારત પર આધારિત 6 નાટકો લખેલા છે, તો પોતાની કલ્પનાથી એમણે પોતાના નાટકનું વિષયવસ્તુ લીધું છે, આલેખવાનો પ્રયત્ન કર્યો છે। હવે સમજવાની બાબત એ છે એવું થયું છે આપણા સ્વપ્ન વાસવદત્તમ નાટકના નાર અથવા તો નાટક વિશે, કેમ કે ભાષે પોતાની કઈ કલ્પનાથી નાટક લખી દીધું છે એવું તો છે નહીં, પરંતુ પાસે જે નાટકમાં પાત્રોનું આલેખન કર્યું છે વાસ્તવમાં આપણી ચર્ચાનો વિષય એ છે કે એ નાટકના પાત્રો વિશે અગાઉ કઈ વર્ણનો પ્રાપ્ત થાય છે અથવા તો પાસે જે કથાનક આલેખ્યું છે એ કથાનક આધારિત કોઈ કથા વાસ્તી પૂર્વે હતી, ક્યાંય કોઈ ગ્રંથોમાં ઉપલબ્ધ હતી, વાસે પોતાની મૌલિક કલ્પનાથી લખી છે, વાસને આ નાટક લખવા માટેની પ્રેરણા ક્યાંથી મળી, આપણો પ્રશ્ન એ છે કે પ્રેરણા અથવા તો બીજા શબ્દોમાં કહી શકાય આધારસ્ત્રોત। વાસને સ્વપ્ન વાસ્તવ દત્તમ નાટક લખવા માટેનો આધારસ્ત્રોત ક્યાંથી મળ્યો, તો એના માટે વાસ્તવિક પૂર્વે ઘણા સમય પૂર્વે ડોક્યુ કરવો પડે, એ ગ્રંથોમાં જવું પડે, તો એમાં આપણે જોયું હતું કે ઉદયન નામનું પાત્ર વિશે ભાષે જે આલેખન કર્યું છે એ ઉદયન વિશે વાસ્તવિક પૂર્વે ઘણા બધા ગ્રંથોમાં ઉલ્લેખ પ્રાપ્ત થાય છે, અને જે બૌદ્ધ ગ્રંથ છે અંકુત્તર નિકાય એમાં પ્રાપ્ત થતા ઉલ્લેખ પ્રમાણે આપણે આ બધું જોઈ ગયા છીએ, છતાં પણ થોડું પુનરાવર્તન કરીને સીધા જ આપણા મૂળ વસ્તુ ઉપર આવીએ, આગળ જે ચલાવવાનું છે જે મેઇન પોઈન્ટ એના પર આવીએ, તો તમારું આગળનું જે વસ્તુ
વસ્તુ છે એનું અનુસંધાન જળવાઈ રહે. તો અંગુત્તર નિકાય નામનો એક બૌદ્ધ ગ્રંથ છે. આ ગ્રંથમાં ઉદયનો ઉલ્લેખ છે અને ઉદયને ઈસવીસન પૂર્વેની 6મી સદીમાં જે ઉદય વિશે આપણે નાટ્યકાર પાસે સ્વપ્ન વાસવદત્તમ લખ્યું છે એ ઉદય કેટલો પ્રાચીન હતો, કઈ મહાન પાત્ર હશે, એનામાં કઈ કેવા ગુણો હશે, કઈ કેવો અદ્ભુત ગુણોથી યુક્ત રાજા હશે કે જેના વિશે નાટ્યકાર વાસને નાટક લખવા માટે તૈયાર થવું પડ્યું હતું, તો પ્રેરણા પ્રાપ્ત થઈ હોય, તો એ ઉદયન વિશે અગાઉના ગ્રંથોમાં શું ચર્ચા મળે છે, કેવો હતો એ જોઈએ છીએ. તો સૌ પ્રથમ ઉદયન વિશે ચર્ચા મળે છે કે ઈસવીસન પૂર્વેની 6મી સદીમાં છઠ્ઠી સદીમાં થઈ ગયો તો એવા વર્ણનો મળે છે અગાઉના ગ્રંથોમાં. તો એ જ સમયમાં બધા બુદ્ધ બૌદ્ધ ધર્મના સ્થાપક બુદ્ધનો ઉલ્લેખ પણ આવે છે કે જે ઈસવીસન પૂર્વેની 6મી સદીમાં, એટલે કે ઈસવીસન પૂર્વે 650 આસપાસ, 611-650 આસપાસના સમયગાળામાં ઉદયન બુદ્ધ વગેરે થઈ ગયો. એના ઉપરથી એક ચોક્કસ પ્રમાણ મળે છે કે ઉદયન અને બુદ્ધ બંને એકબીજાના સમકાલીન હતા, એટલે કે એક જ સમયમાં થઈ ગયેલા હતા એવું પ્રમાણ મળ્યું. ત્યારબાદ આપણે જોયું હતું કે અંગુત્તર નિકાય જેવા ગ્રંથોમાં અને એનાથી પૂર્વે કેટલા ગ્રંથોમાં વર્ણન મળે છે એ પ્રમાણે પ્રાચીન ભારત વર્ષમાં કોઈ એક રાજાની એક હતું સત્તા નહોતી, એટલે કે ભારત વર્ષ ઉપર આપણા ભારત દેશ ઉપર કોઈ એક રાજાનું એક હતું શાસન નહોતું, પરંતુ તે સમયે મોટા 16 રાજવાડા હતા, 16 રાજ્યો હતા. એ 16 રાજ્યોમાં ઉદયની રાજધાની હતી કૌશામ્બી, અને ઉદયના રાજ્ય નામ હતું વત્સ. એનો ઉલ્લેખ આ 16 રાજવાડામાં મળે છે. એના સિવાય અવંતી, માગધ, ચેરી, સુરસેન, મથુરા વગેરે ઘણા બધા રાજ્યનો ઉલ્લેખ મળે છે. એ ઉપરથી પણ સાબિત થાય છે કે ઉદયન નામનું પાત્ર વાસ્તવિક તો ઘણા વર્ષ પૂર્વે, ઘણા સમય પૂર્વે ઉદયન નામનો રાજા હતો અને એના વિશેના વર્ણનો મળી આવે છે. પરંતુ હવે જે ઉદયનનું રાજ્ય વત્સ દેશ અથવા તો કૌશામ્બી, અત્યારે કૌશમ નામનું ગામડું છે ઉત્તર ભારતમાં, અને એ ઉદયનનું પ્રાચીન રાજ્ય વત્સ દેશ અત્યારનું કૌશામ નામનું ગામડું એ સમય સુતરના વણાટકામ માટે પ્રખ્યાત હતું અને ઉદયન ત્યાંનો રાજા હતો. તો ઉદયનના પૂર્વજો આપણે અગાઉ જોઈ ગયા છીએ કે હસ્તિનાપુરના નિવાસી હતા, અને જે દુષ્યંત નામનો રાજા કે જેનો પુત્ર ભરત, જેનો અપિજ્ઞાન સાંગુદરનો કાલિદાસે સર્વદમન નામ આપ્યું છે, એ સર્વદમન, એ ભરત કે જેના નામ પરથી આપણા દેશનું નામ ભારત પડ્યું છે, એવા દુષ્યંતના પુત્ર ભરત પરથી આપણો દેશ ભારત દેશ નામથી ઓળખાય છે. તો એવા કુરુવંશના રાજવીઓમાં ઉદયન થઈ ગયો, એટલે કે ઉદયન કુરુકુળનો હતો, હસ્તિનાપુરનો કુરુકુળનો હતો, અને એના પૂર્વજો હસ્તિનાપુરનો ત્યાગ કરી અને પછીથી વંશ દેશમાં આવી ત્યાં પોતાનું રાજ્ય શરૂ કર્યું, રાજધાની કૌશામ્બી સ્થાપી અને રાજ્ય શરૂ કર્યું હતું. એમાં આ ઉદયન વિશે જે પ્રાચીન ગ્રંથોમાં ઉલ્લેખ મળે છે એમાં ઉદયન સૌંદર્ય અને કલા પ્રેમી હતો, સૌંદર્યવાન હતો, એક આદર્શ ચતુર રાજા હતો, પ્રજાપ્રેમી હતો, કલા પ્રેમી હતો. એના કારણે બન્યું એવું કે પ્રાચીન સમયના લોકોમાં એની કલા પ્રિયતા, સૌંદર્ય પ્રેમ, એની સુરવીરતા,
એનામાં રહેલા કેટલાક ઉંડા ગુણો અને કલા પ્રત્યે જેને અનુરાગ હતો એના કારણે ઉદયન લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો ગયો અને લોકોએ એ ઉદયની આસપાસ કથાઓ ગૂંથવાની શરૂ કરી કથાઓ ગૂંથવાની શરૂ કરી અને એ કથાઓએ એટલું વિસ્તૃત સ્વરૂપ બૃહદ સ્વરૂપ ધારણ કર્યું કે ઉદયન એક ઐતિહાસિક વ્યક્તિ બની ગયો કથાઓમાં ઉદયન હયાત રહ્યો નહીં પરંતુ એના વિશેના પ્રમાણો ફેર ફેર ઉદયન વિશે પ્રાપ્ત કથાઓમાં આલેખાવા માંડ્યા જોવા પ્રાપ્ત થવા માંડ્યા કે ઉદયન નામનો કોઈ વ્યક્તિ હતો જે મહાન હતો જેનામાં ઉદાર ગુણો હતા જે પ્રજાપ્રેમી હતો જે કલાપ્રેમી હતો જે વીણાઓમાં નિપુણ હતો વગેરે વગેરે એના વિશેના ઉલ્લેખો પ્રાપ્ત થવા માંડ્યા એના આધારે લોકો એની આજુબાજુ જેમ કરોળિયો તંતુ